સમાચારમાં વાત કરીએ તો બનાસકાંઠા જિલ્લાના દિયોદર ગામે દિયોદર ગ્રામ પંચાયત ખાતે વેપારીઓની મીટિંગ યોજાઈ। દિયોદર ગ્રામ પંચાયત ખાતે વેપારીઓની મીટિંગ યોજાઈ હતી, જેમાં દિયોદર ગ્રામ પંચાયતે વેપારીઓની રજૂઆત સાંભળી હતી। જો કે તેની સામે પ્લાસ્ટિક મુક્ત દિયોદર રહે તેના માટે ગ્રામના વેપારીઓએ તૈયારી બતાવી। જો કે બીજી તરફ દિયોદર ગામની સૌથી મોટી સમસ્યા ટ્રાફિક અને રોડ રસ્તાઓ અંગેની છે, જેવી વેપારી દ્વારા રજૂઆત પણ કરાઈ હતી। જો કે સામે ગ્રામ પંચાયત દ્વારા પણ ટ્રાફિક અને વિવિધ સમસ્યાઓનો ઉકેલ લાવવા માટે તૈયારીઓ બતાવી હતી। રિપોર્ટર કૃષિ ગજ્જર, દિયોદર। કયા કયા મુદ્દાઓને લઈને મીટિંગ હતી? આ દિયોદર વેપારી, જેટલા બી દિયોદરમાં રહેતા વેપારીઓ છે, વસતા વેપારીઓ છે, એમની સાથે સંવાદ કાર્યક્રમ હતો। એમની કોઈ સમસ્યા હોય તો એને અમે સાંભળીએ, એના ઉપર અમલ કરીએ। અમારે એક બે મુદ્દાઓ એમની સામે મૂકવા હતા। થોડો ટ્રાફિકની સમસ્યા દિયોદરમાં છે, પ્લાસ્ટિક ખૂબ જ, રોજના 3-4 ટ્રોલી પ્લાસ્ટિક ભેગું થાય છે। એની માટે કહીને વેપારીઓને થોડી વિનંતી કરી છે કે પ્લાસ્ટિક ઉપર અંકુશ મૂકવાની જરૂર છે। અને ટ્રાફિક જે ખૂબ જ નિયમિત રેગ્યુલર ટ્રાફિકમાં કંટ્રોલ હોવો જોઈએ એવો નહોતો, એટલે વેપારીઓ સાથે એની ચર્ચા કરી। અને આવનાર સમયમાં આ બધા વેપારીઓ અમારા પરિવાર જેવા છે, એટલે સૌ વેપારીઓ એક થઈને આજે પ્લાસ્ટિક જેટલું બને એટલું ઓછો વપરાશ થાય અને ટ્રાફિક ઉપર કંટ્રોલ આવે એની માટે કરીને આજે પંચાયત ખાતે મીટિંગ રાખવા। શું વેપારીઓને શું સૂચન હતું? વેપારીઓનું સૂચન એ જ હતું કે આપણે દિયોદરનો મુખ્ય જે માર્ગ છે એ તાબડતોબ નવો બનવો જોઈએ। એ એકચ્યુઅલી PWD સ્ટેટનો રસ્તો છે, એની અમારી છેલ્લા 6-8 મહિનાથી માંગણી છે, એટલે એ મુખ્ય રસ્તો અમારો બની જાય। સાથે સાથે ટ્રાફિકનું થોડોક કંટ્રોલ આવે, જે વેપારીઓ અમુક રોડ સુધી આવી ગયા છે એ રોડ સુધીની ટ્રાફિક રસ્તો ખુલ્લો થાય અને બે બાજુ અવર જવર વેપારીઓ સાથે સાથે ગામ લોકો ને ગામથી જોડતા લોકો જે આવતા જતા હોય એ લોકો આવ જાવ કરી શકે એની માટે કરીને ચર્ચાઓ થઈ। અને બીજી અમારા તરફથી માંગણી એ હતી કે દિયોદરમાં દિયોદરને સ્વચ્છ રાખવા માટે, દિયોદરને સુરક્ષિત રાખવા માટે કરીને પગલાં લેવા જોઈએ। તો વેપારીઓ બહુ ખુશ હતા, દિયોદરમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ છે અને ખાસો એવો દિયોદર પંચાયતની મોનિટરિંગથી લોકો ખુશ હતા।